प्रणाम। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत करूँ छू। सीनियर के जी विषय गुजराती में आज आप आडावाड़ा अक्षरो बराबर गोठवी साचा शब्द लखो। कौशनी अंदर साचा अने सीधा शब्दों आपेला छे, पण अहींया आडावाड़ा लखेला छे। ए आडावाड़ा शब्दों आज आप सीधा करीने बराबर गोठवीने अहींया लखवाना छे। तो पहला तो बाळको आपणे शब्द वाँचवानो छे। टोणी च, तो च टोणी। अहींया उदाहरण तरीके एक शब्द बनावेलो छे। परीक्षानी अंदर बे ज मार्क्सना प्रश्नों पूछाय छे, बे ज शब्द पूछाय छे, ए बे शब्द कૌંસની અંદર લખેલા જ હોય છે। પણ આજે આપણે સ્વાધ્યાય પૂથીની અંદર બધા જ પ્રશ્ન બધા જ શબ્દો શીખવાના છે। ટોણી ચ, ચ ટોણી। અહીંયા કૌંસમાં લખેલું છે કે એક ચટણી શબ્દ જો આર્યો, એને અહીંયા ઉલટ સુલટ કરી નાખ્યો છે, એને આપણે સીધો કરીને બરાબર ગોઠવીને લખવાનો છે સાચો પડે એવી રીતે। હવે લખ્યું છે ટનીમી, તો આપણે ક્યાંથી શરૂઆત કરવાની? વાંચવાની મીનીટ। ઘણીવાર પાછળથી પણ થાય, ઘણીવાર વચ્ચેથી પણ શરૂઆત થાય છે શબ્દની, એટલે પહેલાં તો આપણે અહીંયા વાંચવાનો શબ્દ, વાંચ્યા પછી કૌંસમાં લખેલો શબ્દ હોય એ તમારે શોધવાનો, અને પછી તમને લાગે કે સાચો છે તારે જ અહીંયા ખાનાની અંદર લખવાનો। જો તમે પાછળથી બધા જ શબ્દો અહીંયાથી લખશો તો ઘણીવાર જે વચ્ચેથી શબ્દ આડો અવળો કર્યો હશે તો તમારે શબ્દ અહીંયા ખોટો પડશે। બંધ બેસતો હોય એવી રીતે મીનીટ, આપણે ની મી ટ લખીએ તો ખોટું પડે, તો આપણે લખીશું મી ની ટ, મી ની ટ। તો મીનીટ શબ્દ અહીંયા પણ લખેલો હશે। આ જે શબ્દ લખો એના નીચે લીટી દોરી દેવાની, એટલે તમારે બીજી વાર શબ્દ શોધવો હોય તો ભૂલ ના પડે। લીટીવાળા શબ્દ સામો પછી આપણે નજર નહીં કરવાની, લખાઈ ગયો હોય એટલે લીટી દોરી દેવાની। હવે શબ્દ છે ટુકડી, ડીક ટુ। આમ વાંચીએ તો ડીક ટુ થાય, આમ વાંચીએ તો ટુકડી થાય। આમ વાંચવાથી ઊંધો છે, આમ વાંચવાથી સીધો શબ્દ છે ટુકડી। જુઓ પહેલો શબ્દ છે ટુકડી, તો અહીં પાછળથી લખવાનું આપણે ટુકડી। સ અણ ફ, તો ફ અણ સ। તો અહીંયા પહેલાં શબ્દમાં જોઈએ આપણે ફણસ શબ્દ ક્યાં લખેલો છે, અહીંયા છે ફણસ શબ્દની નીચે લીટી દોરવાની, પછી અહીંયા જોઈને તમારે લખવાનું ફણસ, અહીંયાથી ઊંધો આવે અહીંયાથી સીધો થાય। તો ફથી શરૂઆત કરીએ, ફ અણ સ, ફ અણ સ, દ અળ વા, તો વા દળ। જો અહીંયા શરૂઆત અહીંથી થાય છે પણ દ પાછળ મૂક્યો છે ને અળ અહીંયા મૂક્યો છે, તો વા દ લખવાનું ને પછી અળ લખવાનું છે। તમે વા અળ દ લખશો તો શબ્દ ખોટો પડશે। હવે આ શબ્દ આપણે ક્યાં શોધવાનો? ઉપર કૌંસમાં લખ્યું હોય, જુઓ
વાદળ. આ દ અહીંયા લખ્યું છે અહીંયા, એટલે આપણે અહીંયા જોઈ લખીએ તો શબ્દ ખોટો પડે, તો આપણે અહીંયા જોવાનું. વા લખવાનો, પછી અળ નહીં લખવાનો, દ લખવાનો. દ અળ, વા દ અળ. હવે જોઈએ તો ર લુ હા, તો લુહાર. અહીંયાથી પણ શરૂઆત નથી થતી અને અહીંયાથી પણ શબ્દની શરૂઆત થતી નથી, આ વચ્ચેથી શરૂઆત થાય છે શબ્દની. તો લુહાર, લુહાર શબ્દ આપણે ક્યાં શોધવાનો છે? કૌંસની અંદર. લુહાર, એ લુહાર શબ્દ આપણે અહીંયા લાવી દઈશું. લુ હા ર, લુહાર. અહીંયાથી લખો તો ખોટું પડે, અહીંથી લખો તો ખોટું પડે. આપણે વચ્ચેથી શરૂ થાય છે લુહાર, તો તમારે ધ્યાન રાખવાનું. ઉપર કૌંસમાં જે શબ્દ લખેલો છે એને એકવાર આપણે જોઈ લેવાનું. રીકરી, દીકરી. અહીંયાથી ખોટો છે, અહીંયાથી સાચો છે. તો આપણે દીકરી શબ્દ ક્યાં લખેલો છે પહેલાં જોઈએ કૌંસમાં. અહીંયા છે, તો આપણે એના નીચે લીટી દોરી દઈએ. એ દીકરી શબ્દ લખેલો અહીંયા આપણે લખી દઈશું. દી કરી. સવદી, દિવસ. અહીંથી ઊંધો છે ને અહીંથી સીધો છે, તો આપણે દિવસ શબ્દ અહીંયા શોધવાનો છે. અહીં લખ્યું છે દિવસ, એ દિવસ શબ્દ આપણે પાછળથી લખતા લખતા આમ જઈશું. દી વ સ. પડ પા, પા પડ. પડપા શબ્દ છે અહીંયા પહેલા શોધીએ, પા પડ. હવે જુઓ આ શબ્દમાં કેવું છે, પાથી તો શરૂઆત થઈ જાય છે પા, પછી બીજો અહીંયા પ છે અહીંયા લાવવાનું, અહીંથી આ નહીં લખવાનું, આમથી નથી લખવાનું. પા લખી પ લખવાનું છે અને પછી ડ લખવાનું છે. પા પડ. ટાવણા, તો વટાણા. વથી શબ્દ શરૂ થાય છે, આપણે વટાણા શબ્દ ઉપર શોધી દેવાનું પહેલાં. વટાણા, એના નીચે લીટી દોરી દઈએ અને પછી અહીંયા લખીશું. વથી વચ્ચેથી શરૂ થાય છે શબ્દ વ, પછી ટા અને અણા, શબ્દ બની ગયો ને વટાણા. હવે કલતી, તો તિલક. તિલક શબ્દ ક્યાં છે કૌંસમાં? અહીં નીચે છેલ્લે તિલક, તો અહીંથી શરૂઆત થાય છે તિલક. પાછળથી લખતા જઈએ તિલક. ખુશીર, તો ખુ રસી. શરૂઆત તો અહીંથી જ કરવાની છે આપણે ખુરશીની, તો ખુરશી શબ્દ ઉપર શોધી દઈએ પહેલાં. અહીંયા છે તો ખુરસી, તો ખુ શબ્દથી શરૂઆત કરીએ. ખુ પછી છેલ્લે ર વાળો લખવાનો, ર અને વચ્ચે સી પછી લખવાનો. ખુરસી. તાવીક, તો કવિતા. કવિતા શબ્દ અહીંયા કૌંસમાં આપણે શોધી અને લીટી દોરી દઈએ. કવિતા, અહીંયા પાછળથી લખતા જવાનું છે કવિતા, આમ ક વિ
ब लागु तो गुलाब, गुलाब शब्द क्या लखेलो छे अहीं से तो गुलाब शब्द नीचे लीटी दोरी अने लखी दईए पाछळथी आम लखतू जवानू छे गुलाब। कानम तो मकान, मकान शब्द पहला लीटी दोरी दईए अहीं छे मकान तो पहला म लखवानो पाछळनो પછી આ કા લખવાનો અને વચ્ચેનો ન પાછળ લખવાનો મ કા ન। શાળની તો નિશાળ, નિશાળ શબ્દ આપણે શોધી દઈએ પહેલા નિશાળ તો અહીંથી નિથી શરૂ શબ્દ કરવાનો લખવાનો ની શા, અળ વચ્ચે વાળો પાછળ લખવાનો શબ્દ બની ગયો નિશાળ। ગ કાળ, કાગળ તો કાગળ શબ્દ ક્યાં લખેલો છે અહીંયા તો કાગળ શબ્દ કાથી શરૂ થતો શબ્દ પહેલાં લખવાનો કા ગ અળ કાગળ શબ્દ બની ગયો। હવે વા જુર તો જુવાર, એક શબ્દ આપણે બાકી રહ્યો છે, કયો શબ્દ બાકી રહ્યો છે લીટી દોર્યા વગરનો આ તો જુવાર, તો જુવાર શબ્દ આપણે જુથી શરૂ થાય છે શબ્દ જુ વા ર જુ વા ર। આ તો આપણા આડા અવળા શબ્દો સાચા બરોબર ગોઠવી અને આપણે એની સામે લખવાના છે તો બાળકો આની વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસ આવડી જશે અને આ પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે તો તમે વાંચન કરી અને શબ્દોનો મહાવરો કરજો। પ્રણામ।